સુરતના અમરોલી પોલીસ સ્ટેશનની હદમાં ક્લિનિક ધરાવતા તબીબને ત્યાં થોડા દિવસ પહેલા બે શખ્સો સારવાર અર્થે આવ્યા હતા તેમણે ગરીબ હોવાનું જણાવી તેમના ઘરના ખોદકામ દરમિયાન મળેલી સોનાની ગિનીઓ સસ્તા ભાવે ખરીદી લેવાની વિનંતી તબીબને કરી હતી તબીબના આ બંને શખ્સોની વર્તણૂક શંકાસ્પદ જણાઈ આ તબીબ ફ્રેન્ડ્સ ઓફ પોલીસ ગ્રુપના સભ્ય છે જેથી તેમણે આ અંગે અમરોલી પોલીસને જાણ કરી આ ટોળકીને રંગે હાથે ઝડપી લેવા પોલીસે વોચ ગોઠવી હતી બે દિવસ બાદ ઠગ ટોળખીના પાંચ સભ્યો તબીબ પાસે પહોંચ્યા તેમણે તબીબને સોનાની ત્રણ અસલી અને બાકીની ત્રણ હજાર પિત્તળની ગિનીઓ આપી હતી પોલીસે આ દરમિયાન પાંચેય શખ્સોને પકડી લીધા છે ત્રણ સાચી સોનાની ગિનનીઓ જેની દસેક હજારની કિંમત થાય એ બતાવી અને પછી બીજી જે ત્રણેક હજાર જેટલી બીજી પિત્તળની ગિનીઓ જે ખોટી છે તે ડૉક્ટર સાહેબને આપી દેવાનું એમનો જે પ્લાન હતો

આઠાક ટોળકીના સભ્યો પિત્તળની ગિની પર સોનાનું પાણી ચઢાવી લોકોને પધરાવી દેતા હતા પોલીસે તેમના દ્વારા આચરવામાં આવેલા અન્ય ગુનાઓ અંગે પણ તપાસ હાથ ધરી છે ગિની ક્યાંથી લાવતા હતા એ હજુ સુધી એ લોકોએ જણાવેલ નથી આપણને સખસાઈથી વગેરે અને પ્રેમપૂર્વક પૂછતાછ કરવા બાદ સંપૂર્ણ જાણકારી આપણને મળશે હાલ ક્યાંથી લાવેલ છે એ લોકોએ જણાવેલ નથી પરંતુ જે છે ગિન્નીઓ પિત્તલની અને આવી રીતે સોનું બતાવીને એ લોકો આવી રીતે ચીટિંગ કરતા હોય છે અને અગાઉ સો ટકા કરેલું છે એવું મારું માનવું છે સુરત પોલીસ દ્વારા રચાયેલા ફ્રેન્ડસ ઓફ પોલીસ ગ્રુપની આ સફળતા છે આ ગ્રુપના એક જાગૃત સભ્યએ ગુનાના અણસાર મેળવી સમયસર પોલીસને જાણ કરતા ઠગ ટોળકી ઝડપાઈ ગઈ અને અનેક લોકો ઠગાઈનો શિકાર બનતા બચી ગયા છે કેમેરામેન કિશન સણોલ સાથે નરેન્દ્ર રાઠોડ વીટીવી સુરત